મિત્રો કોઈ પણ ડોક્યુમેન્ટને સ્કેન કરવો અને આ ડોક્યુમેન્ટને પીડીએફ કે જેપીજી ફાઇલમાં ફેરવવો એ આપણી જીવનની જરૂરિયાત બની ગઈ છે આ માટે આપણે કેમ સ્કેનર નામની એપ જે છે એનો ખાસ ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત સરકારે આપણી સુરક્ષાના કારણોસર બરાબર શબ્દ સાંભળજો આપણી સુરક્ષાના કારણોસર આ એપ પર પ્રતિબંધ મૂક્યો છે તો આપણે પણ આપણી સુરક્ષા માટે ભારત સરકારને સહકાર આપવો જોઈએ એ આપણી ફરજ છે મિત્રો દુનિયામાં કોઈ પણ બાબતનો વિકલ્પ ના હોય એવું શક્ય જ નથી તો આજે હું તમને આ જે કેમ સ્કેનર ચાઇનીઝ એપ છે એના કરતાં પણ વધુ સુરક્ષિત હોય એવી એપ વાપરવામાં વધુ સરળ હોય અને એના કરતાં પણ વધુ સારા ફીચર્સ હોય એવી એક એપ્લિકેશન વિશે સમજ આપીશ એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની પણ સમજ આપીશ તો ચાલો મિત્રો આપણે સૌ ચાઇનીઝ એપને બાય બાય કરીએ અને આપણી સુરક્ષામાં વધારો કરીએ આ માટે આપણે સૌથી પહેલાં આપણા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરીશું તમે જોઈ શકો છો આ ગૂગલ પ્લે સ્ટોર છે આ પ્લે સ્ટોર પર હું ક્લિક કરીશ મિત્રો એટલે આપણું ગૂગલ પ્લે સ્ટોર ઓપન થશે અહીં આગળ એનો જે સર્ચ બાર છે એમાં હું લખીશ ઓફિસ લેન્સ હા મિત્રો ઓફિસ એલ ઇ એન એસ ઓફિસ લેન્સ તમે ઓફિસ લેન્સ લખશો એટલે અહીંયા આગળ લખેલો આવશે માઇક્રોસોફ્ટ ઓફિસ લેન્સ પીડીએફ સ્કેનર હું એની પર ક્લિક કરીશ આ જે એપ્લિકેશન છે એ માઇક્રોસોફ્ટ કંપનીની છે ખૂબ જ સુરક્ષિત છે અને આનું રિઝલ્ટ જે છે એ કેમ સ્કેનર કરતાં પણ ઘણું સારું છે અને એના કરતાં વધારે ફીચર્સ છે તમે જોઈ શકો છો એના રિવ્યૂ પણ બહુ સારા છે અને એનો જે ડાઉનલોડ રેટ છે એ પણ ખૂબ ઊંચો છે તો આપણે અહીંથી હવે એને ઇન્સ્ટોલ કરી દઈશું અહીં ઇન્સ્ટોલ લખ્યું છે એની પણ હું ક્લિક કરી દઈશ ઇન્સ્ટોલ થશે ત્યાં સુધી હું એની રાહ જોઈશ હવે આપણે આ એપ્લિકેશન જે છે એ ઇન્સ્ટોલ થઈ ગઈ છે અહીં જોઈ શકો છો તમે અહીં આગળ આ ઓપન લખ્યું છે હું એની પર ક્લિક કરીશ એટલે આ એપ્લિકેશન જે છે એ ઓપન થશે એપ્લિકેશન ઓપન થશે એટલે આપણી પાસે કેટલીક પરમિશન માગશે એલાવ ઓફિસ લેન્સ ટુ એક્સેસ ફોટોઝ એટલે ફોટોને એક્સેસ કરી શકે મીડિયાને એક્સેસ કરી શકે અને ફાઇલ યોર ડિવાઇસ એટલે આપણા ડિવાઇસમાંથી આ એક્સેસ કરી શકે છે અહીંથી હું એલાવ આપીશ ને એલાવ ઓફિસ લેન્સ ટુ ટેક પિક્ચર એન્ડ રેકોર્ડ વિડિયો એટલે કે પિક્ચર પણ લઈ શકે આ અને વિડીયો પણ ઉતારી શકે રેકોર્ડ કરી શકે તો હું અહીં પણ એલાવ આપીશ અને હવે આપણી ઓફિસ લેન્સ નામની એપ્લિકેશન જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે અને નીચે લખેલું છે અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટ સ્કેનિંગ હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તમને હું એની સમજ આપું છું હવે આ એપ્લિકેશન આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ ગઈ છે આપણે એને કેવી રીતે એક્સેસ કરીશું કેવી રીતે વાપરીશું સમજી લઈએ અહીંયા નેક્સ્ટ લખેલું છે તમે જોઈ શકો છો નીચે નેક્સ્ટ આ નેક્સ્ટ ઉપર હું ક્લિક કરીશ આ નેક્સ્ટ પર મેં ક્લિક કર્યું છે હવે એટલે અહીં આગળ એવું લખેલું આવ્યું એક્સેપ્ટ એન્ડ સેન્ડ ઓપ્શનલ ડેટા ડોન્ટ સેન્ડ ઓપ્શનલ ડેટા એટલે આપણો ડેટા આપણે એને માઇક્રોસોફ્ટ કંપની જે છે એના સર્વરમાં મોકલવા માગીએ છીએ કે નહીં તો આપણે અહીં આગળ આ પણ પસંદ કરી શકીએ છીએ ઓપ્શન ડોન્ટ સેન્ડ ઓપ્શનલ ડેટા ચાલો હું હું ડોન્ટ સેન્ડ ઓપ્શનલ ડેટા પસંદ કરું છું અને હવે અહીંથી હું પાવર યોર એક્સપરિ એક્સપરિયન્સીસ એને હું અહીં ક્લોઝ કરી દઉં છું હવે આ ઓફિસ લેન્સ છે એ આપણા મોબાઈલમાં સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા આગળ જુદા જુદા ફીચર્સ છે એને આપણે સમજી લઈએ પહેલાં પહેલો અહીં છે વ્હાઇટ બોર્ડ અહીંયા વ્હાઇટ બોર્ડ છે આ વ્હાઇટ બોર્ડ જ્યારે આપણે વ્હાઇટ બોર્ડ પર લખાણ લખતા હોઈએ કોઈ લખાણ જ્યારે આપણે વ્હાઇટ બોર્ડ પર લખ્યું હોય અને એને સ્કેન કરવું હોય તો આપણે આ વ્હાઇટ બોર્ડ ઓપ્શન પસંદ કરવાનું છે એના પછીનું બીજું ઓપ્શન છે ડોક્યુમેન્ટ એટલે કોઈ કાગળની અંદર લખાણ હોય કોઈ ચોપડીની અંદર લખાણ હોય અને આપણે એને સ્કેન કરવું હોય મિત્રો આની અંદર ડોક્યુમેન્ટને સ્કેન કર્યા પછીના ઓપ્શનો કેમ સ્કેનર કરતાં વધારે છે એની તમને હું સમજ આપી દઉં તમે ડોક્યુમેન્ટને સ્કેન કર્યા પછી પીડીએફમાં ફેરવી શકો છો ડોક્યુમેન્ટને સ્કેન કર્યા પછી પિક્ચર ફોર્મેટ એટલે કે જેપીજી ફોર્મેટમાં ફેરવી શકો છો અને એક વધારાનું ઓપ્શન છે કે ડોક્યુમેન્ટને તમે સીધા જ ટેક્સ્ટમાં ફેરવી શકો છો એટલે કે વર્ડ ફાઇલમાં ફેરવી શકો છો ચોપડીની અંદર જે લખેલું લખાણ હોય અને એ લખાણ તમારે કોમ્પ્યુટરમાં છાપવું ના હોય તો તમે આ માઈક્રોસોફ્ટ ઓફિસ લેન્સની મદદથી સ્કેન કરીને સીધું જ એને વર્ડ ફાઇલમાં ફેરવી શકો છો લખાણ કોમ્પ્યુટરમાં છાપ્યા વગર વર્ડ ફાઇલમાં ફેરવી શકો છો એ કેવી રીતે કરી શકાય એની પણ હું તમને સમજ આપું છું એના પછીનું ઓપ્શન છે બિઝનેસ કાર્ડ આપણું નાનું કાર્ડ હોય બિઝનેસનું વિઝિટિંગ કાર્ડ કે એને તમારે સ્કેન કરી અને જુદા જુદા ફોર્મેટમાં ફેરવવું હોય પીડીએફ કે જેપીજી તો એને પણ ફેરવી શકો છો અને છેલ્લું ઓપ્શન છે કોઈ ફોટો હોય તો ફોટાને પણ તમે સ્કેન કરીને એમાં ફેરવી શકો છો ચાલો આપણે સૌથી બીજા નંબરના ઓપ્શન પર જઈએ જેમાં ડોક્યુમેન્ટ લખ્યું છે હવે માની લો કે મારી પાસે એક ડોક્યુમેન્ટ છે હવે આપણે ડોક્યુમેન્ટને સ્કેન કેવી રીતે કરી શકાય એકથી વધુ પેજ મારે સ્કેન કરવા છે અને એની સળંગ પીડીએફ ફાઇલ બનાવી છે તો કેવી રીતે કરી શકાય એની સમજ મેળવીશું સૌથી પહેલાં માની લો કે મારે આ જે લખ્યું છે હાથી અને મુસાફર આ એક જ પેજને સ્કેન કરું છે અને એને પીડીએફમાં ફેરવું છે તો સૌથી પહેલાં હું એને આપણા કેમેરા સામે લાવીશું અને આ જે વ્હાઇટ બટન છે એની પર હું ક્લિક કરીશ અહીં સ્કેન થઈ રહ્યું છે હવે હું પેજને એડજેસ્ટ કરીશ મારી જોડે આ એડજસ્ટ માટેના આ રાઉન્ડ બટનો છે હું એને અહીં લાવી દઈશ માર્જિનને સેટ કરીશ હા આ પેજ આ આ સાઈડ ઉપર છે એને પણ સેજા બાજુ લાવી દઈશ ઓકે આપણે આપણી જરૂરિયાત પ્રમાણેનું લગભગ પેજ સેટ થઈ ગયું છે અહીંથી હું કન્ફર્મ આપીશ એને આ કન્ફર્મ થઈ રહ્યું છે હવે પેજ કન્ફર્મ થઈ ગયું છે હવે મારે આ જ પેજની હવે માની લો કે એક જ પેજ સ્કેન કરવું તો અહીં મારે ડન આપી દેવાનું છે જો એક જ પેજ સ્કેન કરવું હોય અને પૂરું થઈ જાય તો મારે ડન આપી દેવાનું છે અહીંયા આગળથી પણ માની લો કે મારે એક જ પેજ સ્કેન નથી કરવું એની અંદર બીજા પેજ ઉમેરવા છે તો મારે જો પેજ ઉમેરવા હોય તો અહીંયા મારે એડ ન્યૂ ઓપ્શનમાં જવું પડશે એટલે હવે હું મારે એક પેજ હજી ઉમેરવું છે એટલે એડ ન્યૂમાં જઈશ એટલે ફરી મારો કેમેરો અથવા તો મારું આ જે એપ્લિકેશન છે તૈયાર છે બીજા પેજને સ્કેન કરવા હવે હું બીજું એક પેજ સ્કેન કરીશ તમે જોઈ રહ્યા છો માની લો કે આ આખું પેજ હું સ્કેન કરું છું પછી મારે આટલું જ પેજ લેવું છે તો હવે હું ફરી કન્ફર્મ કરીશ અહીંથી સ્કેન થઈ રહ્યો છે ડોક્યુમેન્ટ હવે એનું માર્જિન અહીંથી હું સેટ કરી દઈશ આમાં કોઈ જાતનો લોગો કે એવું કશું આવવાનું નથી કોઈ એપ્લિકેશનનો અને અહીંથી કન્ફર્મ કરીશું ઓકે અહીંયા તમે જોઈ શકો છો કેટલા પેજ સ્કેન કર્યા મેં તો અહીં બતાવે છે તમને મેં બે બે પેજ સ્કેન કર્યા છે અને એ ફાઇલ બનવા માટે તૈયાર છે મારે આવી રીતે હજી પેજ ઉમેરવા હોય તો હજી એડ ન્યૂમાં જઈને હું ઉમેરી શકું છું અને બીજા પેજ એડ કરી શકું છું હવે હું આની અંદર આ એરો છે એની પર ક્લિક કરીશું એટલે મને પૂછશે કે મારે કયા ફોર્મેટમાં આ ફાઇલ જે છે એ મારે લેવી છે એ ડન આપીશું હવે મારી પાસે અહીં ઘણા બધા ઓપ્શન છે આ ઓપ્શનોને ખાસ સમજવાની જરૂર છે જે કેમ સ્કેનર કરતાં ઘણા બધા ઉપયોગી છે તમે તમને તમારે ગેલેરીમાં સેવ કરવું હોય તો ગેલેરીમાં થઈ શકે છે તમારા મોબાઈલમાં પીડીએફમાં કન્વર્ટ કરવું છે બંને પેજને તો આપણે હમણાં કરવાના છીએ જો તમારી પાસે વન નોટની વ્યવસ્થા હોય તો તમે વન નોટમાં પણ આને મોકલી શકો છો વન ડ્રાઈવ હોય તો તમે ઓનલાઈન સીધું જે ગૂગલ ડ્રાઈવ છે એવું માઇક્રોસોફ્ટનું વન ડ્રાઈવ છે એમાં તમે સીધું જ સેવ કરી શકો છો વર્ડ સૌથી અગત્યનું ઓપ્શન છે આપણા માટે મિત્રો આ વડ ઓશિયાર ડોક્યુમેન્ટ આની અંદર શું થશે એની પણ હું હમણાં તમને સમજ આપવાનો છું સૌથી અગત્યનું ફીચર તમારા માટે આ બનશે વર્ડ પાવર પોઈન્ટમાં પણ તમે સેવ કરી શકો છો અને સૌથી એનાથી પણ અગત્યનું ઓપન વિથ ઇમરઝિવ રીડર આ શું છે તો એની પણ હમણાં તમને સમજ આપું છું ઇમરઝિવ રીડર જે છે એટલે તમારું જે અંગ્રેજીમાં લખેલું જે લખાણ હશે એ આ એપ્લિકેશન આપોઆપ વાંચશે એની જાતે તો હવે અત્યારે હું ફક્ત એને પીડીએફમાં ફેરવી દઉં છું અને અહીંથી સેવ આપી દઉં છું તમે જોઈ શકો છો અહીંયા તમારી ફાઇલ આવી ગઈ છે અહીંયા ત્રણ ડોટના પણ નિશાન છે હવે હું આ ફાઇલ પર ક્લિક કરીશ તમે જોઈ શકો છો અહીંયા બે પેજ આવી ગયા છે જે મેં બે પેજ સ્કેન કર્યા હતા એ બે બે આવી ગયા છે અને તમે અહીંથી એને અહીં ક્લિક કરો હા સેન્ડ કરી શકો છો વોટ્સઅપમાં કે ઈમેલમાં તમે એને ડાઉનલોડ તમારી એમાં કરી શકો છો તમે એની એની પ્રિન્ટઆઉટ પણ આ પ્રિન્ટ નામનું ઓપ્શન છે તો પ્રિન્ટ પણ આપી શકો છો હવે આપણી પાસે અહીં આગળ એક નિશાન છે ફ્લેશ વીજળી પડતું હોય એવું તમે જોઈ શકો છો આ વીજળી પડતી હોય એવું એક નિશાન છે આપણી જોડે આ ફ્લેશ લાઇટ ઓન ઓફ કરવા માટે છે જો રાત્રે તમે ડોક્યુમેન્ટને સ્કેન કરવા માંગતા હો અને લાઇટ ઓછી હોય તો તમે લાઈટ ચાલુ કરીને પણ સ્કેન કરી શકો છો એની બરાબર બાજુમાં જે ત્રણ ડોટ છે એને સમજી લઈએ આપણે એની પર હું ક્લિક કરું છું શટર સાઉન્ડ એટલે જ્યારે તમે ફોટો પાડો છો ત્યારે તમારે અવાજ આવે કે ના આવે એના માટેનું છે તમે ચેક કરશો તો અવાજ આવશે અને અનચેક કરી દેશો તો અવાજ જતો રહેશે રિઝોલ્યુશન પર હવે હું ક્લિક કરીશ આ રિઝોલ્યુશન તો આપણી જોડે જુદા જુદા રિઝોલ્યુશનના ઓપ્શન છે આપણે જરૂરિયાત પ્રમાણે રિઝોલ્યુશન પસંદ કરી શકે છે મેં અત્યારે ડિફોલ્ટ રાખ્યું છે તમે તમારી જરૂરિયાત અનુસાર બદલી શકો છો હવે હું કેન્સલ કરીને બહાર આવું છું આ ડોટમાં જાઉં છું ફરી માય ફાઇલ્સ એટલે માય ફાઇલ્સ પર ક્લિક કરો માય ફાઇલ્સ જે છે મેં પહેલાં જે અત્યાર સુધી ફાઇલો સ્કેન કરી છે અને કઈ જગ્યાએ પડી છે પીડીએફ ફોર્મેટમાં કે જેપીજી ફોર્મેટમાં કે ટેક્સ ફોર્મેટમાં જે ફોર્મેટમાં મેં સ્કેન કરીને મૂકી રાખી હશે એ બધી માય ફાઇલ્સમાંથી તમને મળશે હવે હું પાંચ બેગ જઈશ અને ફરી એની પર ક્લિક કરીશ ત્રણ ડોટ પર અને છેલ્લે સેટિંગ છે આ સેટિંગને આપણે ડિસ્ટર્બ કરવાનું નથી હવે આપણે આ ડોક્યુમેન્ટ જે છે એને સ્કેન કરવો છે એને વડ ફાઇલમાં પણ ફેરવવો છે અને વડ ફાઇલમાં ફેરવ્યા પછી એની અંદર જે લખેલું લખાણ છે એને મારે આ જે ઓફિસ લેન્સ નામની એપ્લિકેશન છે એ તમને વાંચી સંભળાવશે એ કેવી રીતે કરી શકાય એ પણ જોઈએ ચાલો ચાલો સૌથી પહેલા હું આ જે ટેક્સ ફાઇલ છે એને મૂકું છું હવે અહીંથી હું વ્હાઈટ જે સ્વિચ છે એની પર ક્લિક કરીશ બટન પર એટલે આ સ્કેન થઈ જશે સ્કેન થઈ રહી છે માર્જિન આપોઆપ જ આવી ગયું છે ના આવ્યું હોય તો આપણે એને એડજસ્ટ કરવાનું છે હવે અહીંથી હું કન્ફર્મ કરું છું એને કન્ફર્મ થઈ રહ્યું છે ઓકે હવે અહીંથી હું એને ડન કરીશ ડન કરીશું આપણે એને હવે મારે આ ડોક્યુમેન્ટ જે લખાણ સ્વરૂપમાં છે એને મારે ટેક્સ એટલે કે વડ ફોર્મેટમાં ફેરવવો છે તો કેવી રીતે ફેરવી શકાય તો હું હવે આપ ઓપ્શન પસંદ કરીશ અહીં આગળ અગત્યનું ઓપ્શન છે આ ઓપ્શન મિત્રો સીધું જ વડમાં કન્વર્ટ થઈ જશે બહુ જ ઉપયોગી ફીચર છે એની પર હું ચેક માર્ક કરીશ ખરાનું નિશાન કરીશ અને તમારે ઇમરજિવ રીડરનો અત્યારે ઉપયોગ કરવો હોય પછી ઉપયોગ કરવો હોય તોય થશે ચાલો હું અહીં રીડ કરું છું રીડ કરવાને થઈ રહ્યું છે આ વન ડ્રાઈવમાં જશે અને પછી જ થશે હવે અહીંયા આગળ મારી પાસે જે લખાણ હતું એ ટેક્સ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગયું છે અહીંયા ઇમરઝિવ રીડર લખેલું છે હવે અહીંયા નીચે તમે જોશો તો મારી પાસે પ્લે નામનું બટન છે પ્લે બટન એની ઉપર હું જેવું ક્લિક કરીશ એટલે આ વંચાવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો વંચાવા માંડ્યું છે એટલે તમે ઓનલાઈન શિક્ષણમાં કે અન્ય રીતે એના ઉચ્ચારો પણ જાણી શકો અને આ રીતે એનો ઉપયોગ કરી શકો છો ચલો આને હું પોસ્ટ કરીશ અહીંથી બેક જઈશ હવે ઉપરથી હવે મારે આ જે ફાઇલ મેં સ્કેન કરી છે અને વર્ડ ફોર્મેટમાં જોવી છે કેવી બની છે શું એનો હું કોમ્પ્યુટરમાં સીધો ઉપયોગ કરી શકીશ કે શું કરી શકીશ તો હવે અહીંયા આગળ હું સેવ નામનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશ અહીં આગળ તમે જોઈ શકો છો વેટિંગ ફોર ટ્રાન્સફર એટલે આ ફાઇલની પ્રોસેસ થઈ રહી છે વન ડ્રાઈવના સર્વરમાંથી આપણને હમણાં ફાઇલ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે અહીં તમે જુઓ નિશાન જે છે એ તમે જુઓ કયું એક્સ્ટેન્શન છે કયા ફોર્મેટમાં સેવ થઈ છે આ ફાઇલ તો વર્ડ ફાઇલમાં સેવ થઈ ગઈ છે મિત્રો એટલે આ ડોક્યુમેન્ટને તમારે કોમ્પ્યુટરમાં બેસીને છાપવાની કોઈ જરૂર નથી અને સીધો જ તમને ટેક્સ ફોર્મેટમાં મળી જશે હવે હું એની પર ક્લિક કરીશ ઓપન કરીશ અને અહીંયા આગળ મોર ઓપ્શન ગેટ વર્ડ તો આના માટે તમારે વર્ડ નામની એપ્લિકેશન તમારા એમાં હોવી જરૂરી છે ગેટ વર્ડ પર ક્લિક કરો એટલે તમારે વર્ડ જે છે એ તમારે લઈ લેવાનું રહેશે સ્ટોરમાંથી અને પછી તમે એને વર્ડ ફાઇલમાં તમે એને રીડ કરી શકો છો પાછા જશો અહીંથી બેક હા હવે આ ડોક્યુમેન્ટને અહીંયા આગળ ત્રણ ડોટની નિશાન છે ત્રણ ડોટ એની પર ક્લિક કરો અને અહીંયા આગળ શેર નામનું ઓપ્શન છે તમે તમારા મેઇલમાં સીધું જ શેર કરી અને તમારા કોમ્પ્યુટરમાં તમે એને મેળવી શકો છો અને તમારું જે વર્ડ હોય કોમ્પ્યુટરનું એના વડે તમે આ ડોક્યુમેન્ટને એડિટ પણ કરી શકો છો તો મિત્રો આમ આપણે આ એપ્લિકેશનની મદદથી આપેલી ફાઇલને પીડીએફ ફોર્મેટમાં ઇમેજ ફોર્મેટમાં એટલે કે જેપીજી ફોર્મેટ ફોર્મેટમાં વર્ડ ફોર્મેટમાં હજી ઇમર્સિવ રીડર એટલે કે તમે લખેલા ડોક્યુમેન્ટને વાંચી પણ શકો છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વડે હજી એક આનો ઉપયોગ છે સીધું જ કોઈ કોષ્ટક હોય ટેબલ હોય તો તમે સીધું જ એને એક્સેલમાં લઈ જઈ શકો છો ડેટાને એન્ટર કર્યા વગર જો તમારે એ કેવી રીતે કરી શકાય એ જાણવું હોય તો તમે જરૂર નીચે ડિસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો એનો પણ હું વિડીયો બનાવીશ તો મિત્રો આપણે આ એપ્લિકેશનનો સ્કેમ સ્કેનરની જગ્યાએ એનાથી વધુ પણ સારા ઉપયોગો કરીને કરી શકીએ છીએ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં